हेलो गुड मॉर्निंग। धोरण आठ विषय गणित चैप्टर नंबर चार प्रायोगिक भूमिति एम आप गया लेक्चर में स्वाध्याय चार पॉइंट त्रण नंबर की रचना सुधी जो आज जीशू एम चौथा नंबर की रचना लंबचौरस हमें शू करवानुं छे
सेमी त्रिज्या ले लेवानी हने y ने केंद्र बनवानो अने वर्तुळनो चाप दोरवानो छे। અહીંયા પણ 5 સેમી છે, પહેલો પોઈન્ટ લખશો અહીંયા 5 સેમી ત્રિજ્યા લઈ y ને કેન્દ્ર ગણી વર્તુળનો ચાપ દોરો। ચાપ કિરણ yn ને જ્યાં છેદે ત્યાં o નામ આપો। સાહેબ અહીંયા પોઈન્ટ લખવાનો 5 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી વર્તુળનો ચાપ દોરો। ચાપ કિરણ an ને જ્યાં છેદે ત્યાં के नाम आपो। પછી લાસ્ટ માં લખવાનું ઓ કે જો છેલ્લે પોઈન્ટ આવશે આપેલ માપનો લંબ ચોરસ ઓ કે એ વાય તૈયાર થાય છે। ક્લિયર જોઈ લો યંતી ફરીલી મુદ્દા બોલું છું ધ્યાન આપજો। 7 સેમી નો રેખાખંડ YA દોરો। કિરણ YM એવું રચો કે જેથી ખૂણો MYA 90 ડિગ્રી થાય। કિરણ AM એવું રચો કે જેથી ખૂણો MAY 90 ડિગ્રી થાય। 5 સેમી ત્રિજ્યા લઈ Y ને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો। ચાપ કિરણ YM ને જ્યાં છેદે ત્યાં ઓ નામ આપો। સેમ પોઈન્ટ અહીંયા આવશે 5 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો। ચાપ કિરણ એન ને જ્યાં છેદે ત્યાં કે નામ આપો। રેખાખંડ ઓકે જોડો, આપેલ માપનો લંબચોરસ ઓકે એ વાય મીન્સ કે ઓકે તૈયાર થાય છે। ક્લિયર અહીંયા તમારો સ્વાધ્યાય 4.3 કમ્પ્લીટ થાય છે। હવે જોઈએ સ્વાધ્યાય 4.4। નીચેના ચતુષ્કોણની રચના કરો। ચતુષ્કોણનું નામ છે DAARDR। ચતુષ્કોણ DEAR। DE ઇઝ ઇક્વલ ટુ 4 સેમી, EA ઇઝ ઇક્વલ ટુ 5 સેમી, AR is equal to 4.5 सेमी, खूणो E is equal to 60 डिग्री, खूणो A is equal to 90 डिग्री। बराबर, सौथी पहला मुं करीश काची आकृति। ખૂણો બનાવી દેવાનું છે,
લો સાઈડ અંશો ખૂણો કોઈ ભી નામ આપી દો એમ આપી દીધું શું લખવાનું કિરણ પીએમ એવું રચો કે જેથી ખૂણો એમ એ સાઈડ અંશ થાય ફરીથી કિરણ ઈએમ એવું રચો કે જેથી ખૂણો એમ ઈ એ સાઈડ અંશ થાય હવે જો અહીંયા કેટલા અંશ છે 90 અંશ તો અહીંયા પણ 90 અંશનો ખૂણો બનાવવો પડશે હું આર બરાબર 75 અંશ
आर बराबर 3.5 आर यू 3 यू ई 4 खूणो आर 75 અને ખૂણો યુ 120 બરાબર એમ તમે આંખમાં લખી શકો અહીંયા સાઈડમાં ખૂણો દોરવો એના કરતાં બેટર કે બંને ખૂણા નીચે આવી રીતે દોરો તે વધારે સહેલું પડે જેમ કે આવી રીતે જો થઈ ગયો 60 આ થઈ ગયો 120 બંનેનો માપ લઈને થઈ ગયો 90 અને 90 ડોટેડ વડે કેમ દર્શાવ્યું કારણ કે આપણે 90 જોઈ તો નથી શું જોઈએ છે 75 તો જોઈ જુઓ કે 60 અને 90 નો સરવાળો કરો 6 6 12 13 14 15 150 ના અડધા કેટલા થશે 75 એટલે 60 અને 90 આ 60 અંશો ખૂણો છે 90 છે એ બંનેના શું કરી દેવાના અડધા ત્યાં આમ જો 75 કેમનું કરવાનું છે પહેલાં 60 દોર્યો પછી 120 અને એના પછી 90 અને પછી આ બંનેના અડધા આ કયો ખૂણો થઈ ગયો 75 શું લખવાનું કિરણ આર એમ એવું રચો કે જેથી ખૂણો એમ આર યુ साइन सॉरी 75 अंश थाय कितना अंश थाय 75 હવે યુ ઉપર થી 120 અંશ દોરવાનો છે તો 120 બહુ સહેલું છે બરાબર સાઈન દોરી પછી 120 આ જે રહે સાઈન અને અહીંયાથી આ બેટ કે 120 શું પોઈન્ટ આવશે કિરણ યુ એન એવું રચો કે જેથી ખૂણો એન યુ આર 120 અંશ થાય બરાબર આટલું જો 3.5 સેમી ત્રિજ્યા લઈ આરને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો ચાપ કિરણ આર એમને જ્યાં છેદે ત્યાં તે નામ આપો 4 સેમી ત્રિજ્યા લઈ યુને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો ચાપ કિરણ યુએનને જ્યાં છેદે ત્યાં એ નામ આપો તે એ જોડો આપેલ માપનો ચતુષ્કોણ ટે આર યુ ઈ તૈયાર થાય છે જોઈ લો ધ્યાનથી
चलो आवडे फरी एक वक्त क्लियर करू छु मुद्दा त्रण सेमी नो रेखाखंड आर यू दोरो किरण आर एन एवं रचो के जेथी खूणो एम आर यू 75 अंश थाय पछी आ साइड ना खूणो लई लेवानो किरण यू एन एवं रचो के जेथी खूणो एन यू आर 120 अंश थाय एना पछी 3.5 सेमी त्रिज्या लई आर ने केंद्र गणी वर्तुळनो चाप दोरो 4 सेमी त्रिज्या लई यू ने केंद्र गणी वर्तुळनो चाप दोरो चाप किरण आर एन ने ज्यां छे ते ते डी नाम आपो चाप किरण यू एन ने ज्यां छे ते ते ई नाम आपो तमे जे प्रमाणे दोरो ए प्रमाणे लखो तो पण चाले बरोबर जरूरी नथी के हुं खूणो एने वर्ष तमारे आपो तमे आ पॉइंट पहेला पण लखी शको किरण आर एन ने ज्यां छे ते ते टी नाम आपो अने आ दोरी पछी आनो लखो तो पण चाले बरोबर पछी लखो आनो रेखाखंड टी जोड़ो आपेल मापनो चतुष्कोण टी आर यू ई तैयार थाय छे आवडे हवे एक में 6 सेमी माप लेवानुं छे ने एक में 5.5 लेवानुं छे